જૂનાગઢ માંગરોળ નગરપાલિકામાં કોંગ્રેસમાં આંતરિક વિવાદથી કોંગ્રેસ પોતાની સત્તા ગુમાવે તેવા એંધાણ મળી રહ્યા છે. જૂનાગઢ માંગરોળ નગરપાલિકામાં કોંગ્રેસમાં આંતરિક વિવાદથી કોંગ્રેસ પોતાની સત્તા ગુમાવે તેવા મળી રહ્યા છે એંધાણ. જૂનાગઢના માંગરોળ નગરપાલિકાના રાજકારણમાં નવો વળાંક, કોંગ્રેસ સત્તા ગુમાવે તેવા મળી રહ્યા છે એંધાણ. માંગરોળ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની 24/8/2020 તારીખે થનારી ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે. માંગરોળ કોંગ્રેસના આગેવાનો અને પૂર્વ પ્રમુખ નગરપાલિકામાં પ્રમુખ બનવા માટે ભાજપના 5 સભ્યોને લઈને અજ્ઞાત સ્થળે રવાના થઈ જવાની વાત જોર પકડ્યું છે. નગરપાલિકામાં 14 સભ્યો ભાજપ, 14 સભ્યો કોંગ્રેસ, જ્યારે 8 અપક્ષ સભ્યોની સંખ્યા ધરાવે છે. અપક્ષને લઈને બહુમતી ધરાવતી કોંગ્રેસને તોડવામાં સફળ થઈ કે પછી પોતાના જ સભ્યો તેના કંટ્રોલમાં નથી તે પણ એક મોટો સવાલ છે. હવે તો 24 તારીખે ભાજપ બાજી મારશે કે કોંગ્રેસ, પરિણામ શું આવે છે તેની રાહ જોવાની રહી. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટનો રિપોર્ટ, જૂનાગઢ.